વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે। આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગુજરાતમાં જંગ જામશે ત્યારે દરેક પક્ષના ટોચના નેતાઓ હવે ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે અને દરેક શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં સભા અને રેલીઓ યોજી પોતાના પક્ષને જીત અપાવવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આમ આદમી પાર્ટીના બનાસકાંઠાના ઉમેદવારોના પ્રચાર અર્થે આજે દિયોદર, ડીસા અને લાખણી તાલુકાની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ દિયોદરના ગોઢા ગામે રેલી અને જાહેર સભાને સંબોધી હતી। ત્યારબાદ ડીસામાં રોડ શો કર્યો હતો। ડીસામાં ફુવારા સર્કલથી લેખરાજ 4 રસ્તા અને ગાંધી ચોક સુધી યોજાયેલ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો અને આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ મનીષ સિસોદિયાએ ડીસાની ટેટોડા રાજારામ ગૌશાળાની મુલાકાત લઈ ગૌસેવકોની સરકાર સામે ચાલી રહેલી લડતને સમર્થન આપ્યું હતું। વધુમાં આ કાર્યક્રમો અંગે મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં આપેલા વચન પૂર્ણ કર્યા બાદ પંજાબમાં પણ લોકોનો વિશ્વાસ જીત્યો છે અને ગુજરાતમાં પણ તેમણે ગેરંટી કાર્ડ સ્વરૂપે આપેલા વચનો ચોક્કસથી પૂર્ણ કરશે। ભાજપે 27 વર્ષના શાસનમાં પ્રજાને હેરાનગતિ સિવાય કોઈ કાર્ય કર્યું નથી અને કોંગ્રેસે પણ ભાજપની સરકાર બનાવવામાં મદદ કરવા સિવાય કોઈ પણ કામ કર્યું નથી। ત્યારે આમ આદમી પાર્ટીના વધતા જતા વર્ચસ્વથી બંને પાર્ટીઓ ચૂંટણીમાં કયા મુદ્દા લઈને ઉતરવું તેનું મનોમંથન કરી રહી છે। ये वादे नहीं है, अरविंद केजरीवाल जी की गारंटी है और आज गुजरात के लोग अरविंद केजरीवाल जी की गारंटी पे भरोसा कर रहे हैं। अरविंद केजरीवाल जी की गुजरात में जो टीम है उस पे भरोसा कर रहे हैं, उसकी ईमानदारी पे, उसके विज़न पे, उसके कमिटमेंट पे, और उसको देखते हुए एक मौका अरविंद केजरीवाल जी को दे के देखना चाहते हैं। दिल्ली में करके दिखाया, पंजाब में करके दिखा रहे हैं और गुजरात में भी जो वादे किए हैं वो सब अरविंद केजरीवाल जी और उनकी पूरी टीम यहाँ पे पूरे करके दिखाएंगे, ये हमारा वादा है और इसलिए आज गुजरात के लोग भरोसा करके चल रहे हैं। जब से आम आदमी पार्टी सीन में आई है और जब से गुजरात के माहौल में परिवर्तन आया है, गुजरात की जनता की जुबान पे ये नारा आया है कि अब तो बस परिवर्तन लेके आना है, तब से कांग्रेस और बीजेपी समझ नहीं पा रहे हैं कि कैसे इलेक्शन लड़ने आए। 27 साल में भारतीय जनता पार्टी ने कुछ नहीं किया, कांग्रेस ने बीजेपी की सरकार बनाने के अलावा कुछ नहीं किया, तो उनके पास कोई मुद्दा नहीं है।